બે જે સ્ટેજ છે પ્રોસેસના એ આપણે ફર્સ્ટ અને સેકન્ડ ઓલરેડી બે સ્ટેજ આપણે કમ્પ્લીટ કરી લીધા છે ઓકે ધીઝ ઇઝ સી સિલેક્ટિંગ સ્ટિમ્યુલાય ઓર પરસેપ્ચ્યુઅલ સિલેક્ટિવિટી ડન આ પણ એક થઈ ગયું છે

આપણે હવે રિસીવ કરી લીધી સ્ટિમ્યુલાઇઝ એને હવે આપણે સિલેક્ટ કરશું ઓકે ધેન આફ્ટર આપણે હવે એને શું કરશું ઓર્ગેનાઇઝ કરશું ડન તો આપણો આજનો જે સેશન છે એ ઓર્ગેનાઇઝિંગ સ્ટીમ્યુલાઇ ઉપરનો છે ઓકે ક્લિયર સો લેટ ઇઝ સ્પીક આર ટુડે ઇઝ સેશન સોરી

ઓકે પણ તમારે જે વસ્તુ જોઈએ છે એ તમને આ જ શોપમાં મળશે તો તમે ત્યાં ગયા પછી તમે એમને કીધું કે મને આવી રીતે વન પીસ જોઈએ છે મને આવી રીતે જીન્સમાં મને દેખાડો ટી શર્ટ્સમાં દેખાડો ટોપ્સમાં દેખાડો કફ્સમાં દેખાડો ઓકે તો તમે એમ કહેશો એટલે એ તમને દેખાડશે ઓપ્શન્સ દેખાડશે એમાંથી તમે શું કરશો સિલેક્ટ કરશો ઓકે તો આ જે બે આપણા પરસેપ્શનના જે સ્ટેજ હતા એ ક્યાં હતા કે રિસિવિંગ સ્ટીમ્યુલાય અને સિલેક્ટિંગ સ્ટિમ્યુલાય પહેલાં તમને સ્ટિમ્યુલાય રિસીવ થાય છે ઓકે એટલે કે કોઈ પણ સિચ્યુએશન કે કોઈ પણ માણસ કે કોઈ પણ વસ્તુ જ્યારે તમારી સામે આવે છે ઓકે એટલે તમે શું કરો છો એને રિસીવ કરો છો ઓકે એ એનામાંથી તમને એને જોઈને કે એ સિચ્યુએશનમાં રહીને તમને અંદરથી જે ફીલ થાય ને ઓકે એને શું કહેવાય સ્ટીમ્યુલાય અને અગેઇન આઈ રિપીટ સ્ટીમ્યુલાયનો મિનિંગ થાય ફિલિંગ્સ ઇમોશન્સ ઓકે ક્લિયર આ વસ્તુ ક્યારેય નહીં ભૂલતા બીકોઝ તમને આખા સબ્જેક્ટમાં તમને આ સ્ટિમ્યુલાય વર્ડ છે ને એ તમારું માથું ખાઈ જશે તમારી નસો ખેંચશે ડન સો આ એક આનો મિનિંગ એક્ઝેટ ક્લિયર કરી રાખજો ક્લિયર ઓર્ગેનાઇઝિંગ સ્ટિમ્યુલાય ઓર પરસેપ્ચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન આપણું આ થર્ડ પ્રોસેસનું સ્ટેજ છે થર્ડ સ્ટેજ ઓકે દેટ ઇઝ વોટ ઓર્ગેનાઇઝિંગ સ્ટિમ્યુલાય એન્ડ પરસેપ્ચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન ક્લિયર આફ્ટર રિસિવિંગ ધ સ્ટીમ્યુલાય ધી પર્સિવર ઓર્ગેનાઇઝિઝ ધ સ્ટીમ્યુલાય ઇન્ટુ ગ્રુપ્સ વિચ આર આઇડેન્ટિફાએબલ રેકોગ્નાઇઝેબલ ધ પોઈન્ટ ટુ બી કન્સિડર્ડ ઇન્ટુ ઓર્ગેનાઇઝેશન ઓફ ધ સ્ટીમ્યુલાય આર એસ ફોલોસ હવે મને એકવાર સ્ટિમ્યુલાય છે રિસિવ થઈ ગઈ એ આનો રિસિવિંગ ધ સ્ટીમ્યુલાયનો મિનિંગ શું થાય હવે તમને લોકોને ક્લિયર હોવો જ જોઈએ કે જ્યારે કોઈ પણ વસ્તુ માણસ કે સિચ્યુએશન મારી સામે આવે છે તો એને જોઈને મારું રિએક્શન કેવું હોય છે એમાં એને શું કહેવાય રિસિવિંગ સ્ટીમ્યુલાય ઓકે ક્લિયર તો હવે જ્યારે સ્ટીમ્યુલાય રિસીવ થઈ ગઈ મારી પાસે ઓકે હવે મારે શું કરવાનું છે સિલેક્ટ કરવાની છે કે હવે મારે આ સિચ્યુએશનમાં મારે મારું રિએક્શન કેવું આપવું જોઈએ ઓકે એ તમે શું કરશો સિલેક્ટ કરશો પછી તમે એવું બિહેવ ખરેખર કરશો તો એ જે બિહેવ કરવાનો છે તમે જ્યારે થર્ડ સ્ટેજ ઉપર પહોંચો છો ને ત્યારે તમે શું કરો છો ઓર્ગેનાઇઝ કરો છો તમારી સ્ટિમ્યુલાયને બીકોઝ સી આજે હવે તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું ઘણી વાર છે ને એ ઘણીવાર એવી સિચ્યુએશન આવી જાય કે તમને હસવું આવતું હોય રોવું આવતું હોય તમને સમજાતું ન હોય તમે મિક્સડ ફિલિંગ હોય તમારી અંદર ઓકે તમારી અંદર છે ને મિક્સડ ફિલિંગ હોય કે બધા ટાઈપની તમને ફિલિંગ આમ એક સાથે આવતી હોય ત્યારે તમે શું કરશો તમને ગુસ્સો આવતો હોય ત્યારે તમે સિચ્યુએશન પ્રમાણે એક્ટ કરશો કે હવે તમને અત્યારે મિક્સડ ફિલિંગ આવે છે હવે ફેકલ્ટીએ કંઈક તમને કીધું ચલો મેં જ તમને લોકોને કંઈક ક્લાસમાં કીધું ઓકે તમારું મગજ ઓલરેડી બગડેલું છે તમને ઓલરેડી રોવું આવે છે અને બધું થાય છે હવે એમાં હું જો જોક મારીશ તો તમે હસશો પણ પાછા તરત તમે ગમમાં તો વયા જ જશો કે આ આ પ્રોબ્લેમનું શું કરવું એમાંય મેં કાંઈક તમને હું ખીજાઈ ગઈ તમારો વાંક નહોતો ને તોય એટલે તમને કેવું થશે ગુસ્સો ચડશે આ મેમ તો કીધે જ રાખે છે મને કાંઈ મારા વાંક વગર ઓકે તો એક સાથે એક જ સાથે તમને ત્રણ ફિલિંગ અત્યારે તમારી સાથે ત્રણ ઇમોશન્સ સાથે તમે અત્યારે રમો છો ઓકે તો એવા સિચ્યુએશનમાં તમે મારી ઉપર ગુસ્સો કરશો ઘણીવાર થઈ જશે તમને ખબર છે કે હું આઈ એમ યોર ફેકલ્ટી તમને ખબર છે હું તમારી મેમ છું બટ ઘણીવાર તમારે નહીં કરવું હોય ને તોય વસ્તુ થઈ જશે એને શું કહેવાય અહીંયા આ પ્રોબ્લેમને શું કહેવાય તો કે ઓર્ગેનાઇઝિંગ તમે જે તમારા ઇમોશન્સ છે ને એને તમે સરખા ચેનલાઇઝ નથી કરી શકતા ઓકે એને કહેવાય એટલા માટે એકદમ જરૂરી છે કે જ્યારે તમને બહુ જ આમ હરેક ટાઈપની એન્થુઝિયાઝમને હરેક ટાઈપની ફિલિંગ જ્યારે તમારી અંદર હોય ને ત્યારે તમારે એને ઓર્ગેનાઇઝ કરવી પડે તમારે એને સાચા ટ્રેકમાં ડાયવર્ટ કરવી પડે ચેનલાઇઝ કરવી પડે ઓકે બાકી જ્યાં ગુસ્સો ન કરવાનો હોય ત્યાં ગુસ્સો થઈ જાય જ્યાં હસવાનું હોય ત્યાં રોવાઈ જાય ને જ્યાં રોવાનું હોય ત્યાં હસાઈ જાય ઓકે ક્લિયર આવી રીતના બ્લન્ડર્સ ક્રિએટ થાય બિકોઝ યુ આર ઓલરેડી બોર્ડન્ડ અપ વિથ સો મેની ફિલિંગ્સ ઓકે તો એને ચેનલાઇઝ કરવા માટે યુ નીડ સમથિંગ ઓકે ઈ નીડ તમને તમારી ફિલિંગ્સને તમારા ઇમોશન્સને તમે ચેનલાઇઝ ક્યારે કરશો જ્યારે તમને ખબર પડશે કે તમારે તમારી સ્ટીમ્યુલાયનું કઈ રીતે ઓર્ગેનાઇઝેશન કરવાનું છે ક્લિયર આ વસ્તુ ક્લિયર થાય છે ઓકે વોટ આઈ એમ ટ્રાઈંગ ટુ સે આ જે થર્ડ સ્ટેજ છે એ તમારો આ છે કે જ્યારે તમારે તમારી ફિલિંગ્સ તમારા ઇમોશન્સને છે ને ચેનલાઇઝ કરવાની છે ઓર્ગેનાઇઝેશન એનું કરવાનું છે ઓકે કે આ હું આ સિચ્યુએશનમાં આવી રીતનું મારું રિએક્શન હશે તો શું એના રિઝલ્ટ હશે આવી સિચ્યુએશનમાં હું આવી રીતે વિચારીશ તો એનું સી આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ઓવર ઓકે હું આમાં તમને ઓવર કરવાનું નથી કહેતી બટ આ આ બધી છે ને મિની સેકન્ડ્સ અને સેકન્ડ્સમાં આ બધું થઈ જતું હવે તમને કાંઈ પણ વસ્તુ ગરમ લાગશે ને તમારા હાથમાં તો તરત તમે ફીલ કરી શકશો કે તમને એ વસ્તુ ગરમ લાગી એના માટે કાંઈ તમારે વિચારવું નહીં પડે કે અચ્છા ઓહો આ વસ્તુ મને ગરમ લાગી ઓકે એટલે હું ઓવર થિંકિંગની આમાં વાત જ નથી કરતી તો તમે કન્ફ્યુઝ ના થતા કે મેમ ઓવર થિંકિંગનું કહેતા હશે નો વોટ એમ ટેલિંગ ઇઝ ઓર્ગેનાઇઝેશન કરો તમે તમારા ઇમોશન્સનું ધેટ ઇઝ વોટ એ આપણો થર્ડ સ્ટેજ છે કે એ તમને કઈ રીતે ખબર પડે કે મારે આ વસ્તુને કઈ રીતે ઓર્ગેનાઇઝ કરવી ઓકે આપણામાં એટલી બુદ્ધિ તો હોય કે હવે મારા ફેકલ્ટી સામે મારે ગુસ્સો ન કરાય તો એ ઘણીવાર થઈ જાય છે વાય એવું શું કામ થાય છે બિકોઝ ઓલરેડી તમારા ઉપર બહુ પ્રેશર હોય કે બહુ સ્ટ્રેસ હોય ને ત્યારે જનરલી એવું થાય કે ન કરવાના કામ આપણે ત્યારે વધારે કરતા હોય કે જ્યારે આપણું માઇન્ડ સ્ટેબલ ના હોય ઓકે ક્લિયર તો દેટ ઇઝ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે ઓર્ગેનાઇઝેશન શીખો તમારા ઇમોશન્સનું તમારી ફિલિંગ્સનું ઓકે એકવાર તમે એને સરખા ચેનલાઇઝ કરતા ડાયવર્ટ કરતા શીખી ગયા ને સી ઇફ હું તમને મારું જ એક્ઝામ્પલ આપું તો યુ ઓલ વિલ બી સરપ્રાઇઝ ટુ નો કે માય માઇન્ડ મારું જે માઇન્ડ છે ને ઓકે ઇટ ઇઝ વેરી વિવરિંગ બહુ વિવરિંગ માઇન્ડ છે મારું કે મને છે ને દિવસના જનરલી છે ને એ એક સર્વેના હિસાબથી લોકોને છે ને હજાર વન થાઉઝન્ડ થોટ્સ આવતા હોય પર ડે ઓકે કે વન થાઉઝન્ડ વિચારો તમે છે ને આખા દિવસમાં કરતા હશો એવું એક સર્વે કહે છે જનરલ પબ્લિક માટે કહે છે વી ડોન્ટ નો ધીઝ મચ બટ જે વિવરિંગ માઇન્ડ હોય ને જેમનું એમને છે ને ડબલ આવતા હોય વિચારો કે ઓહો આમ થશે તો ઓકે આ આનું આમ 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 તેમ ઓકે તો એ વસ્તુમાં હું જ્યારે એ વિચારતી હોઉં ને ત્યારે હું કોઈ કામ કરતી હોઉં ને તો એમાં છે ને મારે બ્લન્ડર થઈ જાય કામમાં શું કામ કેમ કે મારું ધ્યાન ક્યાં હોય વિચારવામાં હોય પણ એકચ્યુલીમાં મારે મારું ધ્યાન ક્યાં રાખવાનું હોય હું જે કામ કરતી હોઉં ને એમાં ક્લિયર ડન તો અહીંયા મારે આ સેનો પ્રોબ્લેમ થાય છે તો કે હું મારા ઇમોશન્સને ફિલિંગ્સ સરખા ચેનલાઇઝ નથી કરી શકતી ઓકે ધેટ ઇઝ વાય આ પ્રોબ્લેમ થાય છે મને આ તો વેન આઈ વોઝ અ કિડ ત્યારની વાત છે અત્યારે તો સાવ એટલે સાવ મને આવું કાંઈ નથી આઈ કેન ડેફિનેટલી ઓર્ગેનાઇઝ માય સ્ટિમ્યુલાઇઝ વેરી વેલ ઓકે એટલે જ હું તમને સમજાવું છું એન્ડ ધેટ ઇઝ વાય આઈ ટોલ્ડ યુ કે આ જે પર્સેપ્શનનો ટોપિક છે ઇટ ઇઝ વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ ટોપિક બહુ મજા આવશે શીખવાની ઓકે તો તમારા ઇમોશન્સને ફિલિંગ્સને તમે ચેનલાઇઝ કરતા શીખો તો જે ગેપ આવે છે ને કે તમને ક્યારેક ખબર નથી પડતી કે તમારા તમને એવું કરવું ન હોય પણ અનઇન્ટેન્શનલી તમારાથી વસ્તુ થઈ જાય ઓકે એની માટે ઇટ ઇઝ વેરી મચ નેસેસરી કે યુ શુડ ચેનલાઇઝ યોર ઇમોશન્સ ઓકે યુ શુડ ઓર્ગેનાઇઝ યોર ઇમોશન્સ ક્લિયર ઇમોશન્સ અને ફિલિંગ્સનું બીજું નામ તો કે સ્ટીમ્યુલાય ડન ઓકે લેટ અસ સી કે કયા કયા એવા પોઈન્ટ્સ છે કે જે તમે કન્સિડર કરી શકો જ્યારે તમે તમારી જે સ્ટીમ્યુલાઈ છે એટલે કે તમારા ઇમોશન્સ ફિલિંગ્સ જ્યારે તમે ઓર્ગેનાઇઝ કરો છો તો કયા કયા એવા ફેક્ટર્સ છે કે જે તમારે ધ્યાનમાં લેવા જોઈએ ઈ હવે આપણે સ્ટડી કરીએ ઓકે સી પહેલું તો ક્યુ છે તો કે એમ્બીગ્યુઅસ ફિગર્સ નો મિનિંગ શું થાય કે કોમ્પ્લેક્સ ઓકે એમ્બી ગ્યુઅસનો મિનિંગ શું થાય ઓર ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે જે તમે છે ને એક વખતમાં ના સમજી શકો એવા ફિગર ઓકે તો આમાં શું કહે છે શું એમ્બીગ્યુઅસ ફિગર્સમાં અગાને રિપીટ એમ્બીગ્યુઅસનો મિનિંગ થાય કોમ્પ્લેક્સ ઓકે એમ્બીગ્યુઅસનો મિનિંગ થાય કોમ્પ્લેક્સ તો લખવું હોય તો લખી લેજો વેન ધી સ્ટિમ્યુલા ઇઝ નોટ ઓર્ગેનાઇઝડ એન્ડ કન્ફ્યુઝિંગ પરસેપ્ચ્યુઅલ ઓર્ગેનાઇઝિંગ બીકમ્સ ડિફિકલ્ટ એક્ઝામ્પલ વેન સ્મોલ ચિલ્ડ્રન ડ્રો એન ઇમેજ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ આઇડેન્ટિફાઈ વેધર ઇટ ઇઝ અ બર્ડ ઓર અ ટોય ઓર જસ્ટ સમ લાઇન્સ ડ્રોન ફોર ફન સી એમ્બિગ્યુઅસ ફિગર્સનો આમાં મેં એક બહુ મસ્ત એક્ઝામ્પલ લખેલો છે મેં એકદમ સમજી વિચારીને લખ્યો છે કે આ તમે ઇઝીલી સમજી શકશો એમ્બિગ્યુઅસનો મિનિંગ શું થાય તો કે ડિફિકલ્ટ ટુ અંડરસ્ટેન્ડ ઓર કોમ્પ્લેક્સ કે જે વસ્તુ છે ને અઘરી છે મારા માટે સમજવી એને કહેવાય એમ્બિગ્યુઅસ એનો મિનિંગ થાય એમ્બિગ્યુઅસ આજે હવે એક નાનકડું બાળક હોય ને એને તમે પેન અને પેપર આપો અને એને કહો કે આમાં તને જે ઈચ્છા થાય હાલતું કરવા પણ એટલે એ શું કરશે કાં લિટોડિયા કરશે કાં પછી કાંઈક ડ્રો કરશે પણ એ આપણે નહીં સમજી શકીએ કે આ એણે શું કર્યું એ ઓકે એ એમ જ કહેશે કે મમ્મા મમ્મા કે દીદી દીદી જુઓ મેં એક બર્ડ ડ્રો કર્યું ઓકે અમે એક માઉન્ટેન ડ્રો કર્યો હવે તમને જોઈને એમ થશે લે આવાય માઉન્ટેન હોય ઓકે ક્લિયર બિકોઝ એ જે રીતે એંગ એ જે એન્ગલથી જોવે છે એ જે એન્ગલથી એણે ડ્રો કર્યું એવો આપણો એંગલ નજી નથી બીકોઝ કન્ફ્યુઝિંગ છે આપણા માટે બહુ સમજવું ડિફિકલ્ટ છે એના મમ્મી વગર કોઈ નહીં સમજી શકે એને મમ્મી એ ઘણી વાર તો નહીં સમજી શકે કે આ શું ડ્રો કર્યું આણે ક્લિયર એને શું કહેવાય એમ્બિગ્યુઅસ કે જે ડિફિકલ્ટ છે સમજવું આપણે કહેવાય ને કે પેરેન્ટિંગ છે ને પેરેન્ટિંગ એ બહુ ડિફિકલ્ટ વસ્તુ છે કે પેરેન્ટિંગનો મિનિંગ થાય કે જ્યારે કોઈ બેબી આવે છે તમે એને કઈ રીતે એનું આખું મેન્ટેન કરો છો એને ઓકે એને જે રીતે તમે સાચવો છો એને જે રીતે તમે સંસ્કાર આપો છો કે વોટ એવર યુ કેન સે એનું જે અપબ્રિંગિંગ છે ને ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ એટલે છે ને જે નવા નવા પેરેન્ટ્સ થયા હોય ઓકે કે જે યંગ એજ પેરેન્ટ્સ થયા હોય એ લોકો શું કરે પેરેન્ટિંગના વર્કશોપ્સ લઈ કે ખરેખર એક સારા પેરેન્ટ બનવા માટે શું કરવું જોઈએ ઓકે એ લોકો પેરેન્ટિંગના વર્કશોપ્સ લઈ કે મારું બેબી છે એ આવી રીતે છે તો મારે એને કઈ રીતે સાચવવાનું ઓકે સો ધીઝ આર ધી થિંગ્સ વોટ આઈ એમ ટ્રાઈંગ ટુ સે હિયર ઇઝ કે એમ્બિગ્યુઅસ વસ્તુ કે કોઈ ડિફિકલ્ટ વસ્તુ જ્યારે તમારી સામે આવે છે ને કે જે તમને સમજાતી નથી ત્યારે તમારે છે ને ખાસ ઓર્ગેનાઇઝ કરવું પડે હવે તમે એ નાનકડા બેબીને એમ કહો ને કે ચાને ભાગને અહીંયાથી કાંઈ એક તો સમજાતું નથી આ શું કરીને અહીંયા લાવ્યું હતું એને ખીજાશું ને તો એ છે ને ચાય કરીને એ વસ્તુ આપણી સામે કરશે તમે જોજો કહેજો નાનું કોઈ બી બેબી હોય ને એને કહેશો ને કે ના તું આ નો કર નો કર તો એ જ કરશે પહેલાં કે તમે એને ના પાડી ઓકે ડન તો હું અહીંયા સમજાવવામાં એ માગું છું કે જ્યારે કોઈ વસ્તુ મારી સામે આવે કે કોઈ માણસ મારી સામે આવે કે કોઈ સિચ્યુએશન એવી આવે છે ને કે જે મારી માટે સમજવી એકદમ કોમ્પ્લેક્સ છે ઓકે એકદમ અઘરી છે ડિફિકલ્ટ છે સમજવી ત્યારે મારે શું ખાસ શું કરવું પડે ઓર્ગેનાઇઝેશન કરવું પડે કોનું ઓર્ગેનાઇઝેશન કરવું પડે તો કે સ્ટીમ્યુલાઇનું ક્લિયર અત્યારે આપણે આજે થર્ડ જે આપણો પ્રોસેસ જે આપણી પરસેપ્શનની પ્રોસેસ છે ને એમાં આપણું થર્ડ સ્ટેજ છે ઓકે એનો આપણે આ ફર્સ્ટ પોઈન્ટ જોયો કે એમ્બિગ્યુઅસ ફિગર્સ કે જ્યારે મારી સામે કોઈ એવી વસ્તુ આવે છે કે જે મારા માટે એકદમ ડિફિકલ્ટ છે સમજવી ત્યારે હું શું એકદમ કન્ફ્યુઝ થઈ જાઉં છું કે મારે આમાં રિએક્શન શું આપવું ક્લિયર ત્યારે મારે શું ખાસ કરવું પડે ઓર્ગેનાઇઝેશન કરવું પડે ચેનલાઇઝ કરવું પડે મારી ફિલિંગ્સનું ક્લિયર ડન સેકન્ડ ઇઝ પરસેપ્ચ્યુઅલ ગ્રુપિંગ

તો હું આમાં આમાં શું કહે છે તો કે અમુક છે ને કલર્સ હોય ને એ તમને અટ્રેક્ટ કરશે ડન આજે હું તમને કહું કે નિયોન સાયન્સ સાઇન્સ ઓકે 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 લેટ મી બી મોર પ્રિસાઇઝ હાઈવે ઉપર તમે જાઓ ઓકે ત્યારે તમે નિયોન કલરની સાઇન્સ જોશો જે રોડ ઉપર રાખેલી હોય ઓકે અમુક અમુક ડિસ્ટન્સ યલો કલરની લાઇટ હોય જે તમે એમ લાગે આ યલ્લો લાઇટ લગાડેલી છે રોડ ઉપર ડન એ કેવું છે ને તમને તરત અટ્રેક્ટ કરશે કેમ કે એમાં રેડિયમ હોય ઓકે એ રેડિયમ હોય એટલા માટે તમને કેવું હોય તરત અટ્રેક્ટ કરશે આનથી એ બેસ્ટ એક્ઝામ્પલ આપું તો તમને ખબર હોય તો પેલા સ્ટાર્સ નીકળે છે જે તમે તમારા રૂમમાં છે ને વોલ્સ ઉપર તમે ચીપકાવી શકો ઓકે જ્યારે લાઇટ બંધ કરો ને ત્યારે એ ચમકવા માંડે આખું તમારું જે રૂમ છે ને એ એકદમ સ્પાર્કલ થવા માંડે ઓકે મેજિક જેવું લાગે તમને કે આ શું થઈ ગયું ઓહો મેજિકલ રૂમ થઈ ગયો મારો ક્લિયર બિકોઝ એમાં શું હોય રેડિયમ હોય એટલે અમુક જે કલર હોય ને એ તરત તમારા આંખને છે ને ગમશે એટલે તરત તમે અટ્રેક્ટ થઈ જશો એ કલરથી તમારે ધ્યાન નહીં રાખવું હોય ને તોય તમારે રાખવું પડશે જેમ કે લેઝર લાઇટ ઓકે લેઝર લાઇટ જ્યારે આપણી ઉપર પડે છે ને ત્યારે આપણે એક બે મિનિટ માટે છે ને આમ ઓલા થઈ જાય છે આમ અનકોન્શિયસ થઈ જાય છે આપણને નથી ખબર રહેતી બિકોઝ લેઝર લાઇટ છે ને બહુ હાર્મફુલ રેઝ હોય લેઝરમાં ઓકે જ્યારે નાના હતા ને ત્યારે તમને ખબર હોય તો નાના નાના લેઝર લાઇટ્સ આવતા કે આપણે બહુ એનાથી મસ્તી કરતા ઓકે બધાની રેડ કલરની લાઇટ બધે ફેરવી ફેરવીને તો કેવું એ આઈ કેચિંગ હતી એ તરત અટ્રેક્ટ કરતી હતી મને ક્લિયર તો એવી રીતે છે ને ગ્રુપિંગ પાડી દેવાના જે પરસેપ્શન હોય ને એના ગ્રુપ્સ હોય અલગ અલગ કે શેઇપ તો કે ડિફરન્ટ ગ્રુપ હોય શેઇપ કલર સાઇઝ ઓકે કેટલી નજદીક છે એ વસ્તુ ઘણીવાર તમે જોજો મારે છે ને કોઈ વસ્તુની જરૂર હશે ને એ એક્ઝેક્ટ છે ને મારી બાજુમાં જ પડી હશે તોય એ મને નહીં દેખાય ક્લિયર સમજાઈ ગયું એને કહેવાય પ્રોક્સિટિમિટી પ્રોક્સિમિટીનો મિનિંગ શું થાય કે કેટલી આ વસ્તુ મારી ક્લોઝ છે ઓકે નજીક છે પ્રોક્સિમિટીનો મિનિંગ થાય કે નજીક ક્લિયર સમજાઈ ગયું તમને તો હવે આપણે ઈ એંગલ ઉપરથી જજ કરવાના છે આપણા સ્ટીમ્યુલાય કે એના કલર કેવા છે એનો કોન્ટ્રાસ્ટ ઓકે ડન એમાં પહેલી છે પ્રિન્સિપલ ઓફ સિમિલારિટી ઓકે વેન ઓબ્જેક્ટ્સ ઓફ સેમ સાઇઝ ઓર શેપ ઓર કલર આર ગ્રુપ ટુગેધર ઇટ ઇઝ બેઝડ ઓન ધી પ્રિન્સિપલ ઓફ સિમિલારિટી ઓકે જે સિમિલર એકદમ સરખી વસ્તુ હોય ને એને છે ને આપણે એક જ જગ્યાએ મૂકશું જેમ કે ફોર એક્ઝામ્પલ આપણું જે કબોર્ડ હોય ઓકે એમાં આપણે પરફ્યુમ્સ હોય ટેલકમ પાવડર્સ હોય ઓકે તો પરફ્યુમ છે ને એનું અલગથી જ એક આપણે આખો રેક બનાવશું કે જેમાં તમને બધી ટાઈપના પરફ્યુમ્સ જ ખાલી મળશે ઓકે બીજો રેક છે એ કેવો ટેલકમ પાવડરનો છે કે તમને હરેક જાતના તમને ટેલકમ પાવડર જ મળશે ઓકે પછી સોપ્સનું આપણે કેવું લેયર બાય લેયર બધું ગોઠવી દેતા હોય કે સોપ્સ તો બધા એક જ જગ્યાએ હોવા જોઈએ શેમ્પૂ તો બધા આ જ જગ્યાએ હોવા જોઈએ તો આપણે કેવા ગ્રુપ પાડી દઈએ છીએ ઓકે તો સેમ એવી રીતે જ્યારે કોઈ ઓબ્જેક્ટ તમારી સામે આવે છે એટલે કે કોઈ વસ્તુ ઓબ્જેક્ટ નો મિનિંગ થાય કોઈ વસ્તુ આજે કોઈ વસ્તુ તમારી સામે આવે છે એટલે તમે કેવું તરત એને કોઈ ગ્રુપમાં નાખશો પહેલાં મેન્ટલી આમાં કંઈ પકડી નથી એ ગ્રુપમાં નાખવાની વાત થતી મેન્ટલી તમે વિચારશો કે આ જે વસ્તુ છે ને એ આ જગ્યાએ જ હોવી જોઈએ હવે યુનિફોર્મ પહેરેલો છે ને એટલે આ જે છે ને છોકરો કે છોકરી સ્કૂલથી જાયવા લાગે છે પણ હવે આ તો કેવું કોલેજમાં યુનિફોર્મ આવી ગયા છે ઘણી કોલેજિસમાં યુનિફોર્મ છે બટ જનરલી યુનિફોર્મ પહેરેલો હોય ને એટલે શું તમને પહેલાં માઇન્ડમાં લે આ તો સ્કૂલ ગર્લ છે કે આ સ્કૂલ બોય છે ક્લિયર તો કેવું કે તમારી સામે એ સિમિલર વસ્તુ આવી ગઈ છે ડન ક્લિયર થાય છે બી પ્રિન્સિપલ ઓફ પ્રોક્સિમિટી પ્રોક્સિટી પ્રોક્સિમિટીનો મિનિંગ શું થાય ક્લોઝનેસ ઓકે કેટલા ક્લોઝ છો તમે હવે આમાં કોના ક્લોઝનેસની વાત કરવામાં આવી છે એ જોઈએ અકોર્ડિંગ ટુ ધીસ પ્રિન્સિપલ સ્ટિમ્યુલાય ધેટ આર ક્લોઝ ટુ વન અન અધર આર કન્સિડર્ડ ટુ બી બિલોંગિંગ ટુગેધર એક્ઝામ્પલ પીપલ વર્ક વર્કિંગ ઇન અ સેમ રૂમ આર કન્સિડર્ડ એઝ ગ્રુપ ઓકે હવે કોઈ એક રૂમ છે એમાં છ લોકો કામ કરે છે ઓકે સિક્સ પીપલ આર વર્કિંગ એ રૂમમાં છે ને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવશે ને તો એમાં રિસ્પોન્સિબલ કોણ થશે એ છ લોકો ક્લિયર આજે હવે સિમ્પલ તમને એક એક્ઝામ્પલ આપું તમે કો આપણી કોલેજમાં આપણો ક્લાસરૂમ હોય મોટો ઓકે તમે ક્લાસરૂમમાં બેઠા છો અને અચાનક છે ને એવું થાય છે કે બેન્ચ હોય ને એ તૂટી ગઈ નીચેથી તો છેલ્લે કોણ બેઠું હતું તમારું જ ગ્રુપ બેઠું હતું તો કોન્ટેક તરત કોને કરશે તમને લોખોને કરશે કે આ તમે તો એડી બરાબર તો એ શું છે કે તમે જે જગ્યાએ હશો ને એ આખી જગ્યાની રિસ્પોન્સિબિલિટી તમારી ઉપર આવશે એટલે હું કોઈ જનરલ પ્લેસીસ નથી કહેતી હું પબ્લિક પ્લેસીસની આમાં વાત નથી કરતી હું કયા પ્લેસીસની વાત કરું છું આપણે ક્લોઝનેસની વાત કરીએ છીએ અત્યારે ઓકે કે જે વસ્તુ કે કોઈ પણ ઓબ્જેક્ટ કે માણસો એ લોકો જેટલા મારાથી ક્લોઝ હશે ને એટલા એ લોકો મારા કેવા રિસ્પોન્સિબલ થતા જશે મારા માટે હવે આજે તમારા મોમ મારા ડેડ છે એ કેટલા ક્લોઝ છે તમારાથી ઓકે પ્રોક્સિમિટી લેવલ કેટલું છે ઝીરો છે સાવ આપણા ફેમિલી સાથે આપણા લોકોનું કેમકે આપણે એ લોકોથી એકદમ અટેચડ છે ઓકે વી આર વેરી વેરી ક્લોઝ વિથ ધેમ વી આર વેરી મચ અટેચડ વિથ ધેમ ક્લિયર ડન તો આને શું કહેવાય તો ધેટ ઇઝ પ્રિન્સિપલ ઓફ પ્રોક્સિમિટી કે એક રૂમમાં જ્યારે છ લોકો બેઠા છે તો એ રૂમની જવાબદારી એ લોકોની છ લોકોની છે કે એ રૂમમાં કાંઈ પણ તોડફોડ થઈ કે કાંઈ પણ બીજી વસ્તુ થઈ તો એની જવાબદારી એ છ લોકોની આવશે ક્લિયર આને કહેવાય પ્રિન્સિપલ ઓફ પ્રોક્સિમિટી એવી જ રીતે જ્યારે જે સ્ટીમ્યુલાય હોય ને મારી અંદર મારા જે ઇમોશન્સ અને ફિલિંગ્સ હોય ને એ પણ આવી રીતે એકદમ ક્લોઝ હોય કે જ્યારે મને ગુસ્સો ચડે છે ને તો મને બધી વસ્તુમાં ગુસ્સો જ ચડે છે તો આ શું મારા જે સ્ટિમ્યુલાય છે મારા ઇમોશન્સ છે એ કેવા થઈ ગયા સેમ થઈ ગયા ઓકે સેમ થઈ ગયા તો એ એક જ ગ્રુપમાં આવશે કે ગુસ્સાની કેટેગરીમાં જ આવશે એ મારા બધા જ ઇમોશન્સ ક્લિયર થાય છે આમાં આપણે પરસેપ્ચ્યુઅલ ગ્રુપિંગની વાત કરીએ છીએ આપણે ગ્રુપ કરવાના છે કોને તો કે આપણી ફિલિંગ્સને આપણા ઇમોશન્સને ક્લિયર પછી સી પ્રિન્સિપલ ઓફ ક્લોઝર પ્રિન્સિપલ ઓફ ક્લોઝરનો મિનિંગ શું થાય તો કે ધીસ પ્રિન્સિપલ સ્ટેટ્સ દેટ ધી પરસીવર હેઝ અ ટેન્ડન્સી ટુ ફીલ ધ ગેપ્સ ઇન ધીસ ટીમ યુ લાઈ દેટ હી રિસીવસ ઓનલી એઝ અ પાર્ટ હી પરસીવ ઇટ એઝ અ હોલ યુ વન વેન દે મે નોટ બી સો ઓકે પ્રિન્સિપલ ઓફ ક્લોઝરનો મિનિંગ શું થાય છે કે એ ટેન્ડન્સી ડિફાઈન કરે છે એટલે કે હવે કોઈ પણ ટાઈપનું ઇમોશન છે ને એ કેવા એ કેવી રીતે જાગ્યું છે મારી અંદર ઓકે સી એક બેઝિક તમને એક્ઝામ્પલ આપું તમને છે ને ઘણીવાર બહુ મૂડ સ્વિંગ્સ આવતા હોય ઓકે અને યુ નો વેરી વેલ હું શું વાત કરું છું ને તમે લોકો સમજી ગયા બિંગ ગર્લ કે હું તમને શું વાત કરવા માગું છું ઓકે તમને છે ને ત્યારે એકદમ બહુ વધારે ટાઈપના મૂડ સ્વિંગ્સ આવતા હોય તમે ખુદ જ ત્યારે કન્ફ્યુઝ કે હવે બે મિનિટ પહેલાં તમને ચોકલેટ ખાવાનું મન હોય તો બીજી બે મિનિટ પહેલાં તમને અચાનક ચાઇનીઝ ખાવાનું મન થઈ જાય શું કામ એવી રીતે થાય છે તો કે તમને ત્યારે જે મૂડ સ્વિંગ્સ છે ને એ બહુ વધારે પડતા આવે છે એટલા માટે કેમ કે તમારી સિચ્યુએશન અત્યારે કેવી છે યુ આર ઇન ટુ એમસી ઓકે એટલે આ પ્રોબ્લેમ થશે ઓકે તમારે મેન્સ્યુઅલ સાયકલ ચાલે છે ફાઇવ ડેઝની જે હોય આપણા લોકોની ત્યારે તમને છે ને બહુ જ વધારે ટાઈપના મૂડ સ્વિંગ્સ આવશે એ શું કામ આવશે પ્રિન્સિપલ ઓફ ક્લોઝર શું કહે છે કે મારે એ સિચ્યુએશન સમજવી પડે કે મારા મને મૂડ સ્વિંગ્સ આવે છે તો એ શું કામ આવે છે ટેકનિકલી મને એમસી ચાલે છે એટલા માટે મને મૂડ સ્વિંગ્સ આવે છે બાકી ઈચ્છા તો તમને નથી તોય આ વસ્તુ તમને થાય છે ઓકે તો પ્રિન્સિપલ ઓફ ક્લોઝર એમ કહેવા માગે છે કે આપણે હંમેશા સિચ્યુએશન જોવાની આજે આપણે કહેવું તરત જ લોકોને જજ કરી લે છે કે આ તો જો આવો જ હશે કે આ છે ને આવી જશે પણ આપણે ક્યારેય એની સિચ્યુએશન સમજવાની ટ્રાય નથી કરતા કે કેવી સિચ્યુએશન હતી તો એ કંડિશનમાં એ માણસ આવો થયો કે એ માણસ આવી થઈ ઓકે આપણે એમ જ કહેશું આ બહુ ગુસ્સાવાળી છે કે આ બહુ ગુસ્સાવાળો છે તરત જ જજમેન્ટ બાંધી લેશું આપણે કોઈપણનું શું કામ કયા બેસીસ ઉપર આપણે જજમેન્ટ બાંધીએ છીએ તો કે આપણે એને જોયા છે એટલે પણ આપણને ખબર છે કે એ કેવી સિચ્યુએશનમાંથી કે કેવા એન્વાયરમેન્ટમાંથી આવે છે નહીં આપણું તો કામ શું છે જજમેન્ટ બાંધવાનું તો પ્રિન્સિપલ ઓફ ક્લોઝર એવું કહેવા માગે છે કે તમારી જે ઇમોશન્સ હોય ને એને તમે ચેનલાઇઝ કરવા પહેલાં વિચારો કે સામેવાળો કઈ સિચ્યુએશનમાંથી આવે છે કે એ કયા પ્રોબ્લેમ્સ ફેસ કરીને આવે છે ક્લિયર પછી ડી પ્રિન્સિપલ ઓફ કન્ટિન્યુટી This is a very useful organizing principle. It implies that a perceiver has a tendency to see, perceive continuous lines or patterns. However, this principle may not allow a perceiver to be unique or creative in his perception. think out of the box. creative. creative. ક્રિએટિવિટી એટલે શું કહેવાય કે તમારી અંદરથી કંઈક તમે જુદું વિચારો છો જે બીજા કોઈ નથી વિચારી શકતા તમે અલગ કંઈક લેવલનું વિચારો છો આઉટ ઓફ ધ બોક્સ ઓકે એકદમ બોક્સની અંદર નહીં એકદમ આઉટ ઓફ ધ બોક્સ આઉટ ઓફ ધ બોક્સ છે ને એ એક પ્રોવબ છે કે જે ક્યારેય યુઝ થાય કે કોઈ એકદમ યુનિક કોઈએ કોઈ વસ્તુ પ્રેઝન્ટ કરી હોય કે એકદમ ક્રિએટિવ વસ્તુ પ્રેઝન્ટ કરીએ ને એટલે એને આપણે શું કહેવાય આઉટ ઓફ ધ બોક્સ હવે હું તમને આનો છે ને એક બહુ મસ્ત એક્ઝામ્પલ આપું હું જ્યારે ગ્રેજ્યુએશનમાં હતી ને બીબીએમાં ઓકે ત્યારે છે ને એક કોમ્પિટિશન હતી બિઝનેસ પ્લાનની તો એમાં છે ને મેં મેજિકલ મિલ્ક સ્ટ્રોઝનું બિઝનેસ પ્લાન બનાવ્યો હતો ઓકે મેજિકલ મિલ્ક સ્ટોર્સ એટલે શું છે સાદી માર્કેટમાં સ્ટ્રોઝ આવે છે ને એનાથી આ ટોટલી ડિફરન્ટ ઓકે આમાં કેવું કે તમે મિલ્ક હોય ને એટલે કે દૂધ હોય ને એને છે ને નવસેકું કરી લેવાનું એની અંદર છે ને આ સ્ટ્રો નાખવાની પછી તમારે એને સીપ કરવાનું તમે સીપ કરશો ને એટલે તમને છે ને એ સ્ટ્રો જે ફ્લેવરની હશે ને એ ચોકલેટ તમારે મિલ્કમાં કાંઈ નથી નાખવાનું તમારે ખાલી સ્ટ્રો જ નાખવાની છે મિલ્કમાં અને તમારે સ્ટ્રોથી છે ને એ દૂધ પ્લેન દૂધ જ તમારે લેવાનું એમાં તમારે સ્ટ્રો ઇન્સર્ટ કરવાની જેમ કેમ તમે સ્ટ્રો નાખતા હોય આપણે ગ્લાસમાં એવી રીતે અને પછી તમારે સીપ કરવાનું ઓકે એટલે તમને છે ને ફ્લેવર આવશે એમાં જો ચોકલેટ ફ્લેવરની સ્ટ્રો હશે ને તો તમને ચોકલેટનું આવશે ઓકે તો એ કેવું કે થિંક આઉટ ઓફ ધ બોક્સ આઉટ ઓફ ધ બોક્સ જેવી વસ્તુ થઈ ગઈ કે સ્ટ્રો તો હવે બધા પાસે હોય પણ આવી રીતે અને આ વસ્તુ છે ને મેં પ્રેઝન્ટ કરી હતી ચાર વરસ પહેલાં ઓકે અત્યારે તમને માર્કેટમાં ક્યાંય નહીં મળે આ મેજિકલ મિલ્ક સ્ટ્રોસ ઓકે અને આ છે ને ઓલી તમને ખબર હોય તો ખાવાની પેલી સ્ટ્રોસ એડિબલ સ્ટ્રોસ આ એડિબલ સ્ટ્રો નથી ઓકે અને આમાં મેઇન વસ્તુ શું છે તો કે અમે છે ને એને એવી રીતે પ્રેઝન્ટ કરી હતી અમે એને બનાવી હતી એવી રીતે કે છે ને એકદમ આપણને હેલ્ધી વર્ઝન અમે એ લોકોનું ક્રિએટ કર્યું હતું કે આમાં શુગર યુઝ નથી થતી ઓકે શુગર વગર અમે એ ફ્લેવર ચોકલેટ ફ્લેવર હોય તો અમે ચોકલેટ ફ્લેવરની આખી બનાવેલી હતી કે જે હેલ્થ માટે સારી હોય અમે એક પણ ટાઈપની શુગર કે એવું કાંઈ યુઝ ના કરતા અમે સ્ટેવિયાથી બનાવેલું હતું ઓકે ડન સ્ટેવિયાથી અમે એ સ્ટ્રો બનાવેલી હતી ક્લિયર ઓકે તો એ કહેવાય કે અમારો જે આઈડિયા હતો ને એ એકદમ યુનિક હતો અને એમાં અમને ફર્સ્ટ પ્રાઇઝ મળી તો કે આવો તો આઈડિયા ક્યાંય નથી અને અમારી બધી સ્ટ્રો પૂરી થઈ ગઈ અમે ઘરે બનાવેલી હતી બધી સ્ટ્રોસ એ ટુ ઝેડ ઓકે ક્લિયર તો આ વસ્તુ શું છે તો કે અમે કંઈક ક્રિએટિવ વિચાર્યું પ્રિન્સિપલ ઓફ કન્ટિન્યુટી શું કહે છે કન્ટિન્યુટી એટલે એક ધારું જેમ તમે કરો છો ને એમ જ કોઈ વસ્તુ એમને એમ જ કહી રાખે કન્ટિન્યુઅસલી એમાં નહીં કાંઈ ચેન્જ નહીં કાંઈ અલગ કાંઈ યુનિક કરવાની એને ઈચ્છા થાય કાંઈ નહીં જેમ એ વસ્તુ કહીએ રાખે છે ને એમ જ કહી રે રાખે એ વસ્તુ બહુ ખોટી કે જ્યારે તમારા ઇમોશન્સ હોય તમારી ફિલિંગ્સ હોય ને એને તમારે ઓલવેઝ ક્રિએટિવ રાખવાની ઓકે જેનાથી તમને ક્રિએટિવ ક્રિએટિવ થોટ્સ આવે યુનિક થોટ્સ આવે ઓકે એ થોટ્સને પ્રોસેસ કરવા માટે યુ હેવ ટુ બી યુનિક એ આ પ્રિન્સિપલ ઓફ કન્ટિન્યુટી એવું કહે છે ડન અહીંયા આપણે જે છે ને પરસેપ્ચ્યુઅલ ગ્રુપિંગ છે ને અહીંયા કેવું થાય છે કમ્પ્લીટ થાય છે ડન હવે જે સીધો થર્ડ પોઈન્ટ છે એ કયો છે તો કે ફિગર ગ્રાઉન્ડ ઓકે ધીસ ઇઝ ધી પ્રિન્સિપલ વિથ સ્ટેટ્સ ધી રિલેશનશીપ ઓફ ઓફ અ સ્ટિમ્યુલાય ટુ ઇટ્સ બેકગ્રાઉન્ડ ઇટ ફર્ધર સ્ટેટ્સ દેટ પરસીવ્ડ ઓબ્જેક્ટ્સ પર્સન્સ અપિયર સેપરેટ સ્ટેન્ડ આઉટ ફ્રોમ ધેર બેકગ્રાઉન્ડ ઓકે ફિગર ગ્રાઉન્ડ એટલે શું કે જે માણસ કે જે ઓબ્જેક્ટ છે ને ઓકે એ બધા અલગ અલગ હોય હવે કહેવાય ને કે બધા એ માણસો છે ને સેમ ના હોય એવી રીતે બધા ઓબ્જેક્ટ્સ જે તમારી સામે સામે આવે છે ને એ બધા સેમ ના હોય કેવા હોય અલગ અલગ હોય ડિફરન્ટ ડિફરન્ટ હોય ક્લિયર તો જે ફિગર ગ્રાઉન્ડ છે ને એ એવું કહેવા માગે છે કે તમે જે માણસો તમારાથી અલગ તમને દેખાય છે કે જે વસ્તુ તમને અલગ દેખાય છે એ વસ્તુ અને એ માણસના તમે છે ને એના લેવલ ઉપર આવી અને સમજવાની ટ્રાય કરો આ ફિગર ગ્રાઉન્ડ છે ને એ તમને એમ કહેવા માગે છે ગ્રાઉન્ડ એટલે કે કોઈ પણ મોટી સ્પેસ ઓકે તમને ગ્રાઉન્ડનો મિનિંગ તો વધારે સારી રીતે ખબર જ હશે આપણે કેમ કોલેજમાં ગ્રાઉન્ડ છે બસ એવું ગ્રાઉન્ડ છે ને તમે માઇન્ડમાં તમારા બનાવો છો કોની માટે તો કે એવા ઓબ્જેક્ટ્સ માટે પર્સન માટે કે જે કેવા છે સેપરેટ છે એટલે કે અલગ છે એના બેકગ્રાઉન્ડ કરતાં સમજાઈ ગયું આજે હવે હું એકદમ પુઅર ફેમિલીમાંથી આવતી હોઉં ક્લિયર પણ મારે જે લાઈફ સ્ટાઈલ હોય મારું જે થિંકિંગ હોય એ એકદમ હાઈ લેવલનું હોય ડન તો આમાં શું થઈ ગયું ડિફરન્સ થઈ ગયો અલગ અલગ થયું સેપરેટ થયું તો મને સમજવા માટે સામેવાળા માણસે છે ને મારા લેવલ ઉપર આવવું પડે ક્લિયર ડન એને શું કહેવાય તો કે ફિગર ગ્રાઉન્ડ ડન સમજાણું તમને લોકોને પછી ફોર્થ Pro fourth point that is perceptual constancy. In spite of variations in stimuli, people tend to perceive certain objects with some level of constancy. Okay, what is the meaning of constancy? Lage constant at least same to same. Ek Okay, constant no meaning. Same to same. shape constancy. Many objectives, when viewed from different directions or angles, appear different. ઇટ અપિયર્સ ડિફરન્ટ ફ્રોમ ધી ફ્રન્ટ ફ્રોમ બેક એન્ડ ટોપ શેપ એટલે કેવો હવે મને છે ને અમુક વસ્તુનો શેપ છે ને એ અમુક એંગલથી હું જોઈશ ને હું રાઈટ સાઈડથી જોઈશ ને તો મને છે ને શેપ કંઈક અલગ લાગશે હું લેફ્ટ સાઈડથી જોઈશ ને તો મને શેપ છે ને એ અલગ લાગશે હું વચ્ચે ઊભી રહીને ને જોઈશ ને તોય મને શેપ કેવો સામેવાળા ઓબ્જેક્ટનો કે માણસનો અલગ લાગશે સિમ્પલ વસ્તુ છે આમાં કેવા શું માગે છે હું જે એંગલે ઊભી હોઈશ ને એ એંગલથી મને એ સામેવાળો ઓબ્જેક્ટ એ મને વસ્તુ છે ને એવી દેખાશે હવે મારે એને બધી રીતે જોવી હોય તો મારે એનો કેવો લેવો પડે થ્રી સિક્સટી ડિગ્રી વ્યૂ લેવો પડે આખે આખો કે બધી સાઈડથી જોઈને પછી હું કંઈ એનાલાઇઝ કરું છું મેં એની એક જ સાઈડ નથી જોઈ મેં એની બધી સાઈડ જોયેલી છે ત્યારે હું એમ કહી શકું કે આને શું કહેવાય શેપ કોન્સ્ટન્સી ક્લિયર કે હરેક આ તો આપણે ઓબ્જેક્ટની વાત થઈ હું તમને વાત માણસની અને આપણે જે સ્ટીમ્યુલાઈની વાત છે ને એના એંગલથી હું તમને સમજાવતી હતી ઓકે કે હરેક એન્ગલથી તમે તમારા જ્યારે એંગલથી જોશો ને ત્યારે તમને સામેવાળી વસ્તુ છે ને એ અલગ જ લાગવાની છે ઓકે એ સેમ તમને નથી લાગવાની પછી હવે તમે તમારો એંગલ ચેન્જ કરશો ને તો તમને એ વસ્તુ અલગ લાગશે હવે જ્યારે તમને ગુસ્સો ચડતો હશે ને ત્યારે તમને છે ને બધી વસ્તુ પર ગુસ્સો જ ચડશે હવે કોઈ કંઈક જરીક તમને કહી દેશે ને એટલે તરત તમને ગુસ્સો ચડશે કેમકે સવારથી તમને બધા ઉપર ગુસ્સો જ ચડી રાખે છે ક્લિયર તમારા માઇન્ડમાં અત્યારે ગુસ્સો છે એટલે તમને કોઈ સારી વસ્તુમાં એ તમને ગુસ્સો ચડશે સમજાણું સેમ એવી રીતે કોઈ ઓબ્જેક્ટમાં હોય કે કોઈ પણ એક વસ્તુ છે ને એ તમે બીજા એંગલથી તમે રાઈટ સાઈડથી જોશો તો તમને અલગ લાગશે તમે ઉપરથી જોશો તો તમને અલગ લાગશે નીચેથી જોશો તો તમને અલગ લાગશે એટલે આમાં કહેવા એ માગે છે કે ક્યારેય છે ને એક એંગલથી કોઈ પણ માણસ કે કોઈ પણ વસ્તુ માટે નહીં વિચારવાનું હરેક એંગલથી તમે એને જોઈ લો પહેલાં પછી તમે કંઈક એના માટે એનાલિસિસ આપો ઓકે હજી તમે જોયા છે એના એક બે એંગલ તો હાઉ કેન યુ સે કે તમને આ માણસ ગમે છે નથી ગમતું આ માણસ સારો છે ખરાબ છે નહીં જજમેન્ટ લઈ શકો તમે હરેક એંગલથી તમે ટ્રાય કરો જાણવાની ટોપ બોટમ રાઈટ લેફ્ટ ઓકે આમાં કહેવાય એ માગે છે કે તમે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ માણસનું થ્રી સિક્સટી ડિગ્રી વ્યૂ લો ક્લિયર બી સાઈઝ કોન્સ્ટન્સી વેન એન ઓબ્જેક્ટ ઇઝ મૂડ ફાર અવે વી ટેન ટુ સી એટ એઝ સ્મોલર ઇન સાઇઝ હાવ વેન વી સી આર એમ્પ્લોઈઝ વર્કિંગ ઓન અ મશીન ફ્રોમ અ ફાર ઓફ ડિસ્ટન્સ વી ડોન્ટ પરસીવ દેમ એઝ પિગિમ્સ ઇવન ધો એકચ્યુઅલી ધે મે બી અપિયરિંગ સ્મોલર ડ્યુ ટુ ધી ઇમેજીસ ઓન ધ રેટીના બિંગ સ્મોલર પછી સાઈઝ હોય ઓકે સાઈઝ છે ને આપણે નજીક જાય ને એટલે આપણને એ છે ને એકદમ કેવું લાગવા માંડે મોટું લાગવા માંડે પણ આપણે દૂર હોય ને તો આપણને એ વસ્તુ કેવી લાગે નાની લાગે કેમ કે આપણો જે આઈઝના રેટિના રેટિના એટલે કે જે વચ્ચે કીકી છે ને આપણા આંખની એને રેટિના કહેવાય ઓકે આપણું રેટિના છે ને એ વસ્તુથી એકદમ આમ યુઝ ટુ થઈ ગયું હોય ઓકે એ એવી જ રીતે ફિગર આઉટ થયું હોય પોતાની રીતે જ કે જે ઓબ્જેક્ટ્સ મારા કરતાં દૂર છે એ મને નાના દેખાશે અને જે ઓબ્જેક્ટ્સ મારી નજીક છે એ મને કેવા મોટા દેખાશે ક્લિયર તો આને કહેવાય સાઈઝ કોન્સ્ટન્સી હવે સી સી કઈ છે તો કે કલર કોન્સ્ટન્સી A person always sees his dress of the same color even when the degree and type of lightning changes, and others perceive different shades of your dress. Familiar objects are observed perceived to be of the same color in different conditions. OK. <coughs> આ છે કલર કોન્સ્ટન્સી કલર કોન્સ્ટન્સીમાં શું કહેવા માગે છે સિંહાનો તમને એક એક્ઝામ્પલ આપું જ્યારે તમે છે ને ક્લોથ્સ પરચેસ કરવા જાઓ છો ને ત્યારે એ જે શોપ હોય ને જે દુકાન હોય એમાં છે ને બહુ લાઇટિંગ કરેલી હોય ક્લિયર એ જે લાઇટિંગ જે કરવાની હોય ને ઓકે ક્લિયર એ લાઇટિંગ જે છે ને એનાથી તમને છે ને એક્ઝેક્ટ કલર નહીં ખબર પડે એટલે તમે શું કરશો ઘણા છે ને એવું ઘણાને આદત હશે કે એ છે ને થોડાક બહાર જઈને જોશે કે એક્ઝેક્ટલી આનો કલર કેવો છે કેમ કે અંદર લાઇટિંગમાં જે શોપની લાઇટિંગ હશે ને એમાં તમને કંઈક અલગ જાય આવતી હશે ઓકે પણ જ્યારે તમે એ વસ્તુને બહાર જોશો ત્યારે તમને કંઈક અલગ રીતે તમે એને જોતા હશો બિકોઝ ઓફ લાઇટિંગ લાઇટિંગના લીધે તમને એવું કન્ફ્યુઝન થઈ જાય કે એક્ઝેક્ટલી આ જે ડ્રેસ છે કે આ જે ક્લોથ છે એનો કલર એક્ઝેક્ટ કેવો છે ડન ક્લિયર આને કહેવાય કલર કોન્સ્ટન્સી કે તમે અલગ અલગ બધી કેવી ડિગ્રીઝ હોય કલરની કલરની પેટર્ન્સ અલગ અલગ હોય ઓકે એ કલરને તમારે સમજવા માટે કેવું કે લોકો છે ને ઘણાને એવી આદત હશે ઘણા છે ને શોપની બહાર આવી જાય અને પછી જોવે કેમ કે એમાં કાંઈ લાઇટિંગ એવું કાંઈ હોય જ નહીં ક્લિયર ડન પણ એ શોપની અંદર જે લાઇટિંગ હોય ને એ એ કેવી હોય ડિફરન્ટ હોય એટલે તમને છે ને એક્ઝેક્ટ આઈડિયા ન આવે તમે શોપની બહાર જશો ને તો તમને એ કલર છે ને થોડોક લાઇટ દેખાશે પણ અંદર હશો ને તો તમને એ બ્રાઇટ દેખાશે થોડો ડાર્ક શેઇડનો દેખાશે બિકોઝ ઓફ લાઇટનિંગ ઇફેક્ટ એટલા માટે કલર કોન્સ્ટન્સીની આમાં વાત કરી છે ડન ક્લિયર તો અહીંયા આપણું છે ને થર્ડ જે સ્ટેજ છે પરસેપ્શન પ્રોસેસનું એ અહીંયા કેવું થાય છે પૂરું થાય છે ક્લિયર અહીંયા હવે પરસેપ્શન પ્રોસેસમાં આગળ કોઈ પણ જાતના આગળ હવે થર્ડ સ્ટેજમાં કાંઈ નથી હવે આપણે નેક્સ્ટ સેશનમાં ફોર્થ અને ફિફ્થ સ્ટેજ જોશું ક્લિયર ફોર્થ ફિફ્થ અને સિક્થ સ્ટેજ આ ત્રણ જ સ્ટેજીસ છે ઈ આપણે નેક્સ્ટ સેશનમાં બધા જ કવર થઈ જશે આરામથી ક્લિયર ગર્લ્સ ઓકે સો ટિલ ધેન ટેક કેર ગર્લ્સ સી યુ ઇન ધી નેક્સ્ટ સેશન